છેતાલીસમો ક્વેશ્ચન છે, ગુણાકાર કરો. બરાબર છે, અહીંથી નવો પણ શું સ્ટાર્ટ થઈ છે? તો કે એક પદીનો બહુપદી સાથે ગુણાકાર. બરાબર છે, એટલે કે એક પદનો બે કે તેથી વધુ પદો વડે તમને પદ આપેલું હોય એની સાથે તમારે ગુણાકાર કરવાનો છે. બરાબર છે, તો કઈ રીતે ગુણાકાર કરવાનો? જુઓ, અહીંયા તમને જે ગુણાકાર આપેલો છે કે આ ત્રણ એક છે એક પદી છે, એટલે કે એક જ પદ વાળું પદ છે. અહીંયા 5y + 4xy તો આ છે એ બહુપદી છે. તો હવે તમારે ગુણાકાર કઈ રીતના કરવાનો? તો ગુણાકાર કરવા માટે 3x નો 5y સાથે ગુણાકાર કરવાનો અને 3x નો 4xy સાથે ગુણાકાર કરવાનો. બરાબર છે, જ્યારે આવી રીતના ગુણાકાર કરો ત્યારે અંકનો અંક સાથે ગુણાકાર થાય અને જે ચલપદ હોય એનો ચલપદ સાથે ગુણાકાર થાય, એટલે એનું એ જ રીએ. બરાબર છે, જુઓ અહીંયા 3 છે અને 5 છે, તો અહીંયા લખ્યું 3x × 5y, એટલે પેલા પદ સાથે ગુણાકાર કર્યો વચ્ચે પ્લસની નિશાની, અને 3x × 4xy લખ્યું. બરાબર છે, હવે 3 × 5 = 15, આ x ના x એમનેમ અને y ના y એમનેમ, અહીંયા પ્લસની નિશાની, 3 × 4 = 12, અહીંયા એક્સ એક વખત એક્સ બે વખત ગુણાકાર છે એટલે એક્સ નો વર્ગ થઈ જશે, જો સરવાળો હોય તો 2x થાય. બરાબર છે, અને વાય ના વાય એમને. બરાબર છે, આ થઈ ગયો જવાબ. હવે જુઓ, આ બંને પદના જે ચલ છે એ ચલ સરખા નથી. જો ચલ સરખા નથી તો બંને પદ વચ્ચે સરવાળો થાય નહીં. જ્યારે બંને પદનો સરવાળો કે બદભાગી કરવા હોય ત્યારે ચલ પદ સરખા હોવા જોઈએ. જો ગુણાકાર કરવાનું છે તો એવું કંઈ કરવાની જરૂર નથી, અંકનો અંક સાથે અને ચલનો ચલ સાથે ગુણાકાર કરી નાખવાનું. બીજો દાખલો છે a² b, કૌંસની અંદર 3a - b. બરાબર છે, આ પદનો પેલા પદ સાથે ગુણાકાર કરો એટલે a² b × 3a, માઇનસની નિશાની એમની એમ, a² b × b, બીજા પદ સાથે ગુણાકાર. બરાબર છે, 3 અહીંયા કાંઈ નહોતું કે એટલે 3 × 1 = 3 એમનેમ રહેશે. એ અહીંયા બે વખત છે, અહીંયા એક વખત છે, એટલે ટોટલ કેટલી ઘાત આવી ગઈ? 3. અને બી એમનું એમ, માઇનસની નિશાની, a² b છે તો અહીંયા તો કાંઈ ચલપદ છે, સોરી અચલપદ છે નહીં એક એમાં, એટલે તે એમનેમ આવશે. એ છે એ બે જ વખત છે એટલે એની બે જ ઘાત રહેશે, બી અહીંયા એક વખત, અહીંયા બીજી વખત, એટલે બીની થઈ જશે બે ઘાત. હવે અહીંયા કંઈ સરવાળો બદબાકી થઈ શકે એમ નથી, એટલે થઈ ગયો આપણો જવાબ. ત્રીજું છે -y, ગુણાકારની અંદર 3xy - 3y + 3y². બરાબર, તો માઇનસની નિશાનીને આગળ અલગથી લખી નાખી. હવે શું કરવાનું છે? તો કે વાય છે એનો પહેલાં 3xy સાથે ગુણાકાર કરવાનો છે, એટલે લખ્યું y × 3xy. પછી વાય નો આ પદ સાથે ગુણાકાર કરવાનો છે, એટલે લખ્યું, હવે અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે, આવું શું કામ છે? જુઓ, આ વાય છે એ માઇનસ છે તો અહીંયા લખ્યા y-, અહીંયા આ માઇનસ છે એ આ વાયના માઇનસ છે, પણ આ 3y છે એની આગળ પણ પાછું શું છે? માઇનસ છે, તો ઈ માઇનસ છે એ અહીંયા લખેલા છે. બરાબર છે, પેલી માઇનસ વાય ભેગી માઇનસની નિશાની છે એ વાયની આગળ લખી, 3y - નિશાની છે એ 3y આગળ લખી. બરાબર, પાછું -y તો -y અને આ તો પ્લસ જ છે, એટલે 3y² 3 × 1 = 3, માઇનસની નિશાની, એક્સ એમના એમ, વાય બે વખત, એટલે y² -, 3 × 1 = 3, બે વખત વાય, એટલે y² -, 3 × 1 = 3, અહીંયા વાય બે વખત, એક વખત, એટલે y³ એના પછીનો ચોથો દાખલો છે -5/3xy²z³, ગુણાકારની અંદર 3/10x²yz. બરાબર છે, આ બંને પદનો ગુણાકાર કરવાનો છે. હવે અહીંયા શું કરવાનું? તો કે અહીંયા તો જે છે એ બંને પોતે એક એક પદ જ છે. બરાબર, એક પદનો બે પદ સાથે ગુણાકાર કરવાનો એવું નથી. તો શું કર્યું? પાછળના જે ચલ પદવાળા પદ છે એ પાછળ એમને એમ લખી નાખો, આગળના જે અચલ પદ અંકવાળા છે એને આગળ કૌંસમાં ભેગા લખ્યા, કે -5/3 ગુણાકારની અંદર 3/10. હવે જુઓ, 3 3 તો અંશછેદમાં કેન્સલ થઈ ગયા, 3 × 1 = 3 થઈ. બરાબર છે, અહીંયા 5 છે, અહીંયા 2 છે, 2 નો છેદ ઉડાડો તો 5 × 2 = 10 થાય, એટલે અહીંયા 10 + 5 = શું વધે? 2. અંશમાં કાંઈ વધ્યું નથી એટલે 1 છેદમાં વધ્યા છે 2, આગળની આ માઇનસની નિશાની. હવે પાછળ જુઓ, એક્સ છે અહીંયા એક વખત છે, અહીંયા બે વખત, એટલે 3 વખત થઈ ગયા ટોટલ. વાય અહીંયા બે વખત, અહીંયા એક વખત, 3 વખત. ઝેડ અહીંયા 3 વખત, અહીંયા એક વખત, એટલે ટોટલ 4 વખત. આ થઈ ગયો આપણો જવાબ. 47મો ક્વેશ્ચન છે કે 5y + 3y + 2 - 5 નું સાદું રૂપ આપો અને y = 3 અને y - 1 ની કિંમત શોધો. હવે શું કરવાનું છે? તો કે પહેલાં તો આપણી પાસે જે આ પદાવલી છે એને આપણે સોલ્વ કરી લઈએ, એટલે કે ગુણાકાર કરી લઈએ. બરાબર, તો હવે પહેલું પદ અહીંયા જે છે એમનું એમ લખેલું છે કે 5y + 3y + 2 - 5. હવે 5y નો પહેલાં 3y સાથે ગુણાકાર કરો, એટલે 5y × 3y,
પછી 5/2 નો 2 સાથે ગુણાકાર કરો, વચ્ચે પ્લસ ની નિશાની, અહીંયા પ્લસ ની નિશાની, 5/2 2, પાછળના જે માઇનસ 5 છે એમને એમ ત્યાં કઈ ગુણાકાર કરવાનો નથી. બરાબર, 5 3 15, 2 વખત વાય એટલે વાય નો સ્ક્વેર, 5 2 10, 1 વખત વાય એમના એમ, પાછળના માઇનસ 5 એમના એમ. એટલે અહીંયા જે પદાવલી હતી એ પદાવલી હવે આપણે મળી ગઈ. હવે શું કરવાનું છે, આપણે વાય બરાબર 3 કિંમત મૂકવાની છે, વાય બરાબર માઇનસ 1 મૂકવાના છે. તો પેલા વાય બરાબર 3 મૂકીએ છીએ, 15 ના 15 એમને, વાયની જગ્યાએ 3 નો સ્ક્વેર, પ્લસ ના પ્લસ એમને, 10 ના 10 એમને, વાય ની જગ્યાએ 3 માઇનસ 5, બરાબર 15 એમને, 3 નો સ્ક્વેર 9, 10 3 30 માઇનસ 5, 15 9 135, અને 30 માંથી 5 જાય તો 25, એટલે 135 + 25 એટલે જવાબ આવી ગયો 160. બીજું આપણે વાય બરાબર માઇનસ 1 મૂકવાના છે, 15 ના 15 એમને, માઇનસ 1 ની 2 ઘાત, 10 માઇનસ 1 ગુણાકાર ની અંદર માઇનસ 5, 15 ના 15 એમને રહેશે, માઇનસ પદની 2 ઘાત છે, સંખ્યા શું થઈ જાય, પ્લસ, 10 × 1, 10 એકા 10, પ્લસ માઇનસ માઇનસ, પાછળના માઇનસ 5 એમના એમ, 15 એકા 15, અહીંયા આ પદનું કરેલું છે માઇનસ માઇનસ, પ્લસ, 10 + 5 15, અને મોટા પદની નિશાની, 15 માંથી 15 જાય તો 0. 48મો ક્વેશ્ચન છે, 3x કૌંસ ની અંદર 4x - 2x² 3x નો પેલા 4x સાથે ગુણાકાર કરો એટલે 3 4 12, અને x નો સ્ક્વેર જુઓ લખેલું છે, પછી 3x નો 2x² સાથે ગુણાકાર કરો એટલે 3 2 6, અહીંયા x નો સ્ક્વેર, અહીંયા x ની 1 ઘાત એટલે x નો ઘન, બરાબર, તો જવાબ આવી ગયો 6x નો ઘન, માઇનસ ની નિશાની. એના પછી છે -7xy કૌંસ ની અંદર 3x + 4y, 7xy નો પેલા 3x સાથે ગુણાકાર કરો, 7 3 21, માઇનસ ની નિશાની, x × x એટલે x નો સ્ક્વેર, અને y ના y એમને, 7 4 28, માઇનસ પ્લસ માઇનસ, x ના x એમને, y 1 વખત y 2 વખત એટલે y નો સ્ક્વેર. 50મો ક્વેશ્ચન, 4 કૌંસની અંદર 4x + 2y, 16 અને x, 4 2 8 અને વાય એટલે થઈ ગયા 16x + 8y. 51મો ક્વેશ્ચન, -4a × 3a³ - 7a² આનું સાદુરૂપ આપો. હવે અહીંયા શું થશે, તો કે 7 3 21, 21 4 84 બરાબર છે, એટલે 84 અંક આવશે, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, બરાબર છે, અહીંયા માઇનસ પ્લસ માઇનસ એટલે અહીંયા માઇનસ ની નિશાની આવશે, પાછા માઇનસ માઇનસ પ્લસ એટલે શું થઈ જશે, જવાબની અંદર પ્લસ આવશે, એટલે 84 કેવા હોવા જોઈએ, પ્લસ, તો અહીંયા 84 છે પ્લસ, અહીંયા એ 1 વખત, અહીંયા 3 વખત એટલે 4 વખત થયા, પાછા 2 વખત એટલે ટોટલ કેટલી વખત થયા, 6 વખત, એટલે જવાબની અંદર ઓપ્શન એ.